સુરતમાં આખરી આ નવી ગાઈડલાઈન લઈને વેપારીઓમાં શું રિવ્યુ મળી રહ્યા છે તે વિશે બધું વાત કરી રહ્યા છે. આપણી સાથે જોડાઈ રહ્યા છે ટીવી 9 સંવાદદાતા બલદેવ સુથાર. બલદેવ, શું કહેવું છે વેપારીઓનું? જેમ કોરોનાનું સંક્રમણ વધી રહ્યું હતું તેને લઈને ગુજરાત સરકાર તરફથી જેવી નવી ગાઈડલાઈન જે જાહેર કરી છે કે રાત્રિના 10 વાગ્યાથી 6 વાગ્યા સુધીનું જે કર્ફ્યુનો અમલ જે આવતીકાલથી શરૂ થશે ત્યારે કહી શકાય છે કેટલીક જે ગાઈડલાઈનો પાડી છે તેના કારણે સુરતની પણ તેની અસર જોવા મળશે. કારણ કે સુરત શહેરની અંદર જે કેસોની સંખ્યા વધી રહી છે, લોકો જે રોજગાર ધંધા જે કરી રહ્યા છે તેમની કઈ રીતની અસર જોવા મળશે તેમની સાથે વાત કરીશું. શું કહી રહ્યા છે, કારણ કે રાત્રે 10 વાગ્યાથી જે કર્ફ્યુ હવે લાગી જશે, શું કહેશો જે નવી કર્ફ્યુની જે ગાઈડલાઈન છે સરકારે જાહેર કરી છે, શું કહેશો? અભી ટાઈમ બઢ ગયા તો હમારે લીએ બહુત હી બહેતર હૈ, ક્યોંકિ ધંધા એસે ભી કમ ચલ રહા હૈ, 10 બજે સે હો ગયા તો ધંધા ભી અપના ચલેગા, રોજી રોટી ચલતા રહેગા. લોકો કો સંદેશા દેના કે અપની જો ભી ગાઈડલાઈન ગવર્નમેન્ટ કહે ઉસકો પાલન કરે, કંટ્રોલિંગ અચ્છા રહેગા. જે રીતે કહી શકાય કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે તેને ધ્યાનમાં રાખીને જે સરકારે નવી ગાઈડલાઈન જાહેર પાડી છે ત્યારે અહીંયા જે લોકો છે, જે દુકાનદારો છે, તેમના અલગ અલગ દુકાનદારો સાથે વાત કરીશું શું કહી રહ્યા છે, અહીંયા લોકો જે તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું. શું કહેશો તમે, જે સરકાર આજે જે નવી ગાઈડલાઈન જે બહાર પાડી છે કેટલી યોગ્ય છે? સરકારની ગાઈડલાઈન આમ જોવા જાવ તો યોગ્ય છે, પણ જે રાત્રે 11 વાગે લગી ચાલુ હતું એના 10 વાગે કરી નાખે છે તો રાત્રિ ધંધાવાળા છે એ લોકોનો રોજગાર ધંધામાં થોડોક બહુ ફરક પડે છે. અને બીજા નંબરમાં કે થોડી ઘણી છૂટછાટ સાથે સ્ટાફનો ઘટાડો કરીને કરી શકે તો ચાલે એવું છે. બીજા નંબરમાં જે 1 થી 7ના જે નાના છોકરાઓનું વાત છે તો એમાં ખરેખર સરકારે ઓફલાઈન બંધ કરીને ઓનલાઈન કરવું જોઈએ, કારણ કે જ્યારે ઓમિક્રોનનો ખતરો છે, બરોબર છે, જ્યારે એની રસીની કોઈ શોધ નથી થઈ, તો એના માટે સરકારે વિચારવું જોઈએ કે ભાઈ નાના છોકરાઓ છે તો એને ખરેખર ઓફલાઈનમાં ઓફલાઈન બંધ કરીને ઘરે બેહીને ઓનલાઈન શિક્ષણ કરે. શું કહેશો તમે, સરકારે નવી ગાઈડલાઈન કરી છે કેટલી યોગ્ય છે અને તને કઈ રીતે જોઈ રહ્યા છે? ઓમિક્રોનને જોઈને તો આમ બધું બરાબર છે સાહેબ, પણ આમાં શું છે કે ગરીબ માણસો જે રાત્રે કામ કરે છે એનું થોડો બહુ ફરક પડશે, બીજું તો બધું સારું જ છે. જે કહી શકાય નાના દુકાનદારો છે તેને સીધી અસર જોવા મળશે, શું કહેશો આપણા ધંધા ઉપર કેટલી અસર પડી છે? અસર તો પડેગા ઈ થોડા, પર દેખો ઇસે બચના ભી હૈ કોરોના સે, બહોત જરૂરી હૈ. સુરતની વાત કરીએ તો સુરતની અંદર જે નાના જે દુકાનદારો છે તે કહી રહ્યા છે કે કહી શકે છે કે આ કોરોનાની અસર છે તે જોવા મળશે, કારણ કે સરકારે જે નવી ગાઈડલાઈન જે બહાર પાડી છે 10 વાગ્યાથી રાત્રિના 6 વાગે જે કર્ફ્યુનો વાત છે. બીજા કેટલાક દુકાનદારો છે તેમના સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું, કારણ કે સીધી અસર જે છે તે નાના મોટા જે રોજગાર જે ચલાવતા છે તેમની અસર થતી હોય છે. શું કહેશો આપણા ધંધા ઉપર કેટલી અસર? ધંધા ઉપર તો ખરેખર ઘણી અસર પડશે. અમે જેમ તેમ કહીને ટ્રેક પર થોડું કામ ધંધો ચાલી રહ્યો હતો દિવાળીમાં થોડું, હવે જેમ આ કેસો વધવા માંડ્યા એની દરેક ધંધા પર અસર પડવાની છે. પણ હવે આ ગાઈડલાઈન જે ગવર્મેન્ટે સરકારે જે બહાર પાડી છે એ સારામાં સારી છે, તકેદારી રાખવી પણ એટલી જ જરૂરી છે, એનાથી આપણે બચવાનું પણ છે, એ થોડું ભોગવી લઈશું, હવે સહન કરી લઈશું, તકલીફ તો પડવાની જ છે. જે રીતે કહી શકે છે લોકો જે સરકારની જે ગાઈડલાઈન જે બહાર પાડી છે તેને આવકારી રહ્યા છે અને નાના મોટા જે રોજગાર છે દુકાનદારો છે તેને અસર તો થશે, પણ લોકો કહી રહ્યા છે કે કોરોનાની જે ગાઈડલાઈન છે તેને આવકારી અને લોકો પણ ખાસ કરીને સાવચેતી રાખવી મહત્વની બનશે. કેમેરામેન સલીમ શેખ સાથે બલદેવ સુથાર, ટીવી 9 સુરત.